હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામજા એજ્યુકેશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિતનું ચેપ્ટર નંબર નવ છે માપન જેમનું સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર પાંચ જોશું ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતી તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો આ વિડીયોને તમે ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો અને વિડીયોને ચોક્કસથી લાઇક કરો બધા વિડીયોમાં કહું છું આ વિડીયોમાં કહીશ કે આગળના બધા જ વિડીયોમાં તમે ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર

અને આધારિત સૂત્ર હતું મને ખબર છે કે તમે બધા ભૂલી જ ગયા છો સૂત્ર કાંઈ વાંધો નહીં પાછા સમજી લઈ માની લ્યો કે આ એક બાજુ ચતુષ્કોણ છે માની લ્યો એમ કીધું છે નહીં માની લ્યો બરાબર તો આને કહેવાય એક વિકર્ણ આને કહેવાય બીજો વિકર્ણ આ બે શું થઈ ગયા વિકર્ણ એક વિકર્ણનું માપ છે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચાલો બીજા વિકર્ણનું માપ છે બાર સેન્ટીમીટર સર આમાં તો અમને બે સરખા જેવા જ લાગે છે વિકર્ણ સાચી વાત છે પણ માની લ્યો કે ચતુષ્કોણ તરુક સમ બાજુ અલગ ટાઈપનો છે તેમાં એક વિકર્ણ મોટું થાય ને એક નાનું થાય એટલે બરાબર તો એક છે સાત પોઈન્ટ પાંચ એક છે બાર તેનું સૂત્ર શું તો કે સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે બંને બંને વિકર્ણનો વિકર્ણનો ગુણાકાર ગુણાકાર આ શું થઈ ગયું સૂત્ર થઈ ગયું છે નાનો નાનો ના ઝૂકડું શું એક ના છેદ બે ગુણ્યા આ બંનેનો ગુણાકાર પૂરો થઈ ગયું હવે આ દાખલાનો કી પોઈન્ટ શું તો કે એક છે પોઈન્ટ વાળું છે તમે જોઈ શકો તો પોઈન્ટ વાળું હોય ને કેવી રીતના આપણે સહેલાઈથી સોલ્યુશન કરી શકીએ રીતના હું સમજાવી દઈશ તો ચાલો ફટોફટ આપણે આ દાખલો શરૂઆત કરીએ તો જોજો સમબાજુ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદ માં બે ગુણ્યા બંને બંને વિકર્ણ બંને ગુણાકાર ચાલો હવે શું કરશું તો કે એક ના છેદ માં બે એમને એમ એક વિકર્ણ સાત પોઈન્ટ રીતના સોલ્યુશન ઉડાડી દો છ બે બાર થઈ ગયો છેદ વયો ગયો હવે એક વય દો પોઈન્ટ પોઈન્ટ નું કેવી રીતના કરવાનું તો જો એકના એક ગુણ્યા સાત પોઈન્ટ પાંચ એટલે સાત પોઈન્ટ પાંચ જ થવાનું છે હવે પોઈન્ટમાં જોવાનું કે પાછળથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે તો અહીંયા જોશો તો અહીંયા છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ છે પાછળથી ચેક કરવાનું એક આકરા પછી પોઈન્ટ છે તો આપણે શું કરવાનું છેદમાં દસ લખવાના જો કદાચ બે આકરા પછી પોઈન્ટ હોય તો છેદમાં સો લખવાના એટલે કે બે જીરો આવવા જોઈએ ત્રણ આકરા પછી પોઈન્ટ હોય તો છેદમાં ત્રણ જીરો આવવા જોઈએ તો અહીંયા એક આકરા પછી પોઈન્ટ છે એટલે છેદમાં એક જીરો એટલે કે દસ લેખા ગુણિયા આ શું છે છ

છે સેલું તો કે હા છે સેલું તો અહીંયા દાખલો પૂરો નતા તો હજી અડધા માર્કની વસ્તુ બાકી છે ફટ કરતો એ વસ્તુ ન લખો તો અડધો માર્ક કપાઈ જાય એકમ છે સેન્ટીમીટર એટલે અહીંયા આપણે ક્ષેત્રફળ હોય તો લખવાનું થાય સેન્ટીમીટર વર્ગ હવે દાખલો પૂરો પાછળથી તમારે લખવું હોય તો લખી શકો લખાય જ હું તો કહું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેથી બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ ચતુષ્કોનુ ક્ષેત્ર પિસ્તાલીસ સેમી પિસ્તાલીસ સેમી વર્ગ છે ક્ષેત્રફળ હોય વર્ગ કરવો ખૂબ જરૂરી છે તો મિત્રો અહીંયા આપણો આ ક્વેશ્ચન નંબર પાંચ પણ થઈ જાય છે પૂરો આશા રાખું છું કે એકદમ વ્યવસ્થિત રીતના આગલા ક્વેશ્ચનો આ સમજાઈ ગયા છે તે જ રીતના ક્વેશ્ચન નંબર પાંચ પણ તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે જો આવરી ગયો છે તો તમે બધા જ વિડીયોમાં જેમ લાઈક કરો છો તેમ આ વિડીયોમાં તમારે લાઇક કરવાની છે સમજાનો છે કે નહીં કોમેન્ટ બોક્સમાં તમારે સરસ રીતની મને મજા આવે તેવી કોમેન્ટ તમારે કરી દેવાની છે અને આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો વામજા એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલ છે તેમની અંદર મળી જશે ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો એટલે આવી જશે વોટ્સઅપમાં તમે તમારા વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક છે અને તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો મરીએ છીએ સરસ મજાના નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી ભણતા રહ્યો ગણતા રહ્યો પ્રેમ કરતા રહ્યો ધન્યવાદ